અત્યાર ધારો કે ભગના હાર્ટ બ્લોક હોય એમાં બેઠા છે એમાં કોઈ સ્વામી ને એવું જ હતું અમદાવાદ સ્વામી અમદાવાદ અને પેલું આપણે ટીએમટી મશીન લાયા ટ્રેડમિલ ટેસ્ટ તો ડોક્ટરો વિચાર્યો કે સ્વામી આવ્યા છે આપણે પ્રસાદીનું કરાવીએ પ્રસાદીનું કરાવવા લઈ ગયા એ ઠાકોરજી પથરાયણ પૂજન કરીને આરતી કરીને ચાલના કર્યા પછી ક્યાંક તમારો ટેસ્ટ લઈ આવો ને તો પહેલો એમનો લીધો લ્યા આવો કોઈ દાડો મહાન સ્વામી દુખ્યું નથી નથી કોઈ તકલીફ થઈ નથી અને ટીએમટી નું લીધું નથી પડતી અને ઇમિજિયેટ બધા મોકલ્યા અને એન્જીઓગ્રાફી કરેફિનેટ બ્લોક અને દર પ્રોગ્રામ બદલો મેં રીકાયા અને ન્યુયોર્ક માં એન્જીઓગ્રાફી કરાઈ અને એન્જિયોગ્રાફી થી એન્જીઓપ્લાસ્ટી પ્લાસ્ટી કરાઈ અને પછી આનાથી પત્યું નહીં તો પછી આ બાયપાસ કરાવડાઈ મુંબઈમાં અંદર બ્લોક હતો તો આપણે અંદર ફર્યું છે કઈ દેખાતું નથી પણ આ સમાગમ માં આવે ને એટલે એન્જીઓગ્રાફી થાય એક્સ રે આવે એમઆરઆઈ થાય હવે તો બધા એવા મશીનો આવ્યા છે હમણાં પેલા મિડલેન્ડમાં જોઈ આવ્યા હજુ તો મશીન ચાલુ નથી થયું પણ મેં ચાલના કર્યા અને મારું વાળું એવું મશીન આવ્યું છે કે અમેરિકામાં ચાલીસ ઠેકાણે છે એમાં પેલા મિડલેન્ડમાં માં ડોક્ટર પિયુષ ભાઈ પાસે છે પણ ધડ 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 બધું કહી દે ખાક કરતું એવું મશીન આવ્યું છે તો આ સત્સંગ એવો છે વ્યવસ્થિત કરવાનું બધું ખબર પડી જાય મેં ક્રોધ છે છે બીજું છે એ ડખા કરે યાદ રાખજો કોઈ સુખ લેવા નહીં દે તત્સંગ સ્વામી બેઠા સુખ નહીં આવે અને ભાઈ નીકળી જશે ને તો જ્યાં હશે ત્યાં સુખ્યા રોડ ઉપર સુખ્યા યોગીજી મહારાજ ત્યાં જુઓ એની ટાઈમ એન્ડ એની વેર એન્ડ એની પ્લેસ ગમે તેવા સંજોગ હોય સુખ્યા 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 એક વખત યોગીજી મહારાજ મારિયા હાટીના જુનાગઢ જિલ્લામાં હતા અને સ્ટેશને ઉતર્યા અને ઘોડાગાડી નીકળ્યા અને ઘોડાગાડી રામાનંદ સ્વામી ના વખત ની હતી તે એના હું ખગડી ગયેલા અને મોટા સ્વામી સાથે બેઠેલા અને કોણ જાણે કેમ કઈ આંચકો આવ્યો કે ગમે તેમ થયું તે પૈડું નીકળી ગયું આમ તો જતી હતી જાણે કીકડીને જ ગતી એટલે બીજો તો વાંધો ના આવ્યો પણ તો પોટલા આમ પડ્યા મોટા સ્વામી આમ પડ્યા જોગી મહારાજ આમ પડ્યા અને મોટા સ્વામી ગુસ્સે છે ઘોડાગાડી ભાન પડે છે કે નહીં આવી ઘોડાગાડી રાખે છે મારવા બેઠો છે અને જોગી મહારાજ ખીલ ખીલાટા છે

જે માણસ અંદર સુખી છે ને ગમે તેવા સંજોગો હોય ને એની અંદર સુખી રહી શકે છે અને આપણે બધું બરાબર હોય બંગલો બરાબર હોય મોટર બરાબર હોય ખાવાનું બરાબર હોય અમેરિકન સિટીઝનશીપ હોય બેંક બેલેન્સ હોય બધું બરાબર હોય અને પાર્ટીમાં ગયા હોય અને કે તમારું લુગડાબુ ફાઇન છે પાટલું ફાઇન છે તરું પણ તમારી ટાય બરાબર નથી મરી ગયા હે દિવેલ પીધું હોય ખોરું અને ઉતરેલી કડી પીધી હોય એ દશા થઈ જાય લેતાય પહેલાં કહીએ એના લોકોના સર્ટિફિકેટ ઉપર જીવવાનું ભાઈઓ આ આપણું જીવન છે આપણું કોઈ સ્વતંત્ર જીવન જ નહીં પર પરતંત્રતા અને આ પરતંત્રતા કાઢવાની છે ભારત સ્વતંત્ર થયું કશું કામ નહીં થાય આ કાઢવાની છે લોકોના અભિપ્રાય ઉપર જીવવાનું અને લોકો જોયા કરવાનું બસ કે તમારી પાસે કઈ ગાડી છે કે મારી પાસે મર્સિડીઝ છે અને મર્સિડીઝ કરતા સારી કઈ કે પેલી રોલસ રોય અને ગોકની રોલસ રોય જુએ કે આવી રોલ્સ રોય આપણને ડિપ્રેશન એટલે આ સાયકલ જોવો ને ભાઈ સાયકલ નથી તારા દેશમાં સાયકલ નું ઠેકાણું નહોતું એટલે અંદરના અંદરના વિચારો બદલવાની જરૂરિયાત છે એનો અર્થ એવો નથી કે તમે મોટર ના રાખો મોટર રાખો બંગલો રાખો પણ તમે ગમે ત્યાં જશો આ બેસ પકડવાની જરૂરિયાત છે તો કહેવાની વાત મૂરશું હતી કે આ ધ્યેય છે આ ભગવાન છે એને પામવા માટે આપણે આવ્યા છીએ નેવર 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 ફોર ગેટ ધીસ અહીં જુદા જુદા બધા ડિપાર્ટમેન્ટ છે અહીં બધા ટ્રસ્ટી બેઠા છે હવે ટ્રસ્ટી નથી તમે ડાયરેક્ટર કે છે અને અમારા બધા સંતો બેઠા છે અહીં બધા રીજનલ શું કહેવાય તમને શું કહે છે સંતો શું કહે છે રીજનલ સંતો અમારા સંત નિર્દેશક એટલે નિર્દેશક આયા પછી મંડળ સંચાલક પછી પાછા નિર્દેશક ના નિરીક્ષક પછી નિર્દેશક પછી સંયોજક પછી આયોજક એ બધાની થાય કહું કે ભાઈઓ હમણાં સંચાલન કરવાનું રહેવા દો તમારું સંચાલન કરો પહેલું પોતાનું કરો તો આ નથી કરવાનું એવું નહીં નેવર નેવર ફરગેટ ધીસ યાદ રાખો એ પૂજારી બેઠા તા જોશી છે ને બર્મિંગ ગામ અને પેલા એ પૂજારી છે ને આપણે કયા ના થયા સેન્ટ લુઈસ શું કરશો પૂજામાં ખાલી આરતી ઉતારો તો રોબર્ટ ઉતારે તમે શું ઉતારો છો રોબર્ટ ને કોઈને કહ્યું ને કે તમારે રિમોટ કોન્ટ્રોલમાં હું આરતી ઉતારો ફર્સ્ટ ક્લાસ ઉતારે એવી મિકેનિઝમ ગોઠવે ને તો સવાર સાત નો ટાઈમ થાય ને એટલે આરતી અહીંથી બહાર નીકળે સીઝ ગોઠવી રાખી હોય તો તમારે દિવેટ નાખવા જ નહી એ મશીન નાખી દે અને એની જાતે અંદર થી અગ્નિ પ્રગટે અને પછી આરતી ફરે લો તો મશીન થવાનું છે આ સહજાનંદ સ્વામી છે યુ બિલીવ ધેટ એ માન્યતા કરવાની છે એ એમને એમને જ થતી એ એ તો સ્વામીની કૃપા થાય તો જ થાય પણ કરવાનું આ છે નહીં તો આ મૂર્તિઓ બરાબર છે કોઈને તમને મજા ના આવે તમને એવું લાગે કે હું એકલો છું લે તમને એવું લાગતું હશે લાગે છે સેન્ટ લુઈસ તમાર તો સારું છે પેલા બે ચારે ફરે છે અમને લાગતું છે બર્મિંગહામમાં દિવસમાં કેટલા જણા આવે છે ત્યાં હવાર કેટલા હોય છે એટલે આખો દાડો તમારે શું કરવાનું ભૂ જવાનું કરવાનું શું મારે એટલે ધ્યાન કરો ભજન કરો સેવા કરો ફોન કરો લોકો ને બેઠા બેઠા ફોન કરો મફત થાય ફોન કરો ખબર પૂછો કોઈક માધો એને ફોન કરો કોઈ ફોન કરો કોઈક છોકરા હોય કે પરીક્ષામાં પાસ થયો ફોન કરો કરો છો ફોન કરજો એમાં ક્યાં વાંધો છો તો આ બધું શીખવાનું છે તમારી સાધના થઈ જશે એ તો બેઠો મારે તો આરતી પૂરી થઈ ગઈ તમને આરતી કરવા બોલા છે ઇન્ડિયા થી આરતી ખાલી આરતી કરવાની જ ઘણા બ્રાહ્મણો મળે છે બધા તમને સિલેક્ટ શું કરવા કર્યા છે પ્રચાર કરો મંદિરમાં આવેલો માણસ એની પ્રોપર ટ્રીટમેન્ટ થવી જોઈએ સ્વાગત કરો શીખ હોય તો જય શ્રી કૃષ્ણ સરબરા કરવી પછી એને પૂછવું પાછું જોઈ લેવું કે કઈ શામાં શું એને તકલીફ છે સીધો ડોઝ ના આપવો કથા વાર્તાનો હા બીજું સીધું ઓપરેશન કોઈ દાડો ના થાય ઓપરેશન કરવું હોય તો એનેસ્ટાઈઝ કરવો પડે એટલે એને ધીરે રહી અને પછી બધું કરી અને પછી એને તમે વાત કરો પછી વાતે પછી નીચેથી લેવી પડે પછી સરોપરી તમે સાંભળ્યું એટલે તમે સીધો ડોઝ મારા સરોપરી છે તો કલ્યાણ થાય ફરી આવે કારણ કે મેં તો સાંભળ્યું પણ તમે સાંભળ્યું એ તમારે સમજણ માટે છે સમજવું જેમ છે એમ બોલવું ઘટે એમ યાદ રાખજો નહીં તો સર્વોપરી સાંભળીને બહાર જો આંકવા મારશો ને તો તમે ઊંધા પડશો અમે ઊંધા પડશું અને અમને ડબલ ઊંધા પાડશું બધું જાણવું પડે એવરીથિંગ એક વસ્તુ ચાલતી નથી યાદ રાખો બધું જ જાણવું પડે વાત બધાની છે મંદિર આપણે લઈને છીએ મંદિર આગળ વધારવાનું છે જે માણસો આવે છે એની સંખ્યા પણ વધારવાની છે પણ જે આવે છે ને એને વધારે આવતા કરવાના છે દીઝ હોલ અવર વર્ક આ સભા આ હોલ આવડો મોટો ભરે ખીચો ખીચ થવો જોઈએ આ હોલ અને એવું બધા મંદિરોમાં થવું જોઈએ બી ક્લિનલેન્ડ રહેશે ને તો તમારું મંદિર એવું થવું જોઈએ આ રીતે બધા જાગો એને માટે આ શિબિર છે એ તમને આ તો તો થશે આ પકડવાનું છે કે મારી સાધના છે તમારી નોકરી કરો ને સાધના છે વિનોદ ભાઈ મેડિકલ પ્રેક્ટિસ કરે છે ને એને તમે સાધના બનાવી દો તમે ચૂની ભાઈ શું કરે છે એ તમારી સાધના એ છે અત્યારે તમારે બીજું કશું કરવાનું નથી નવા કોકને વાત કરવી કોકને ફોન કરવા બધા ભણે છે સાધના છે આ છોકરાઓ ભણે છે તો ભણતા ભણતા શું કરવાનું જો બસમાં જતા હો કે ટ્રેન જતા હો કારમાં તો કારમાં તો વંચાય નહીં કેસેટ મૂકી દેવી તમારા અભ્યાસ નહીં કેસેટો આવતી છે મૂકી દેવી કઈ કરો અને સ્કૂલની અંદર ગયા અને કોઈ છોકરા જરા મિત્રતા કેઠવી અને પછી એની વાત સાંભળવી પેલી ધર્મ સંબંધી ચર્ચા કરવી ભગવાનની વાત કરવી હમણાં પેલો યોગીન છે ક્યાં ગયો ત્યાં બેઠો છે અહીંયા આગળ બેસ પાછળ ના રહેવું અહી બેસ તો આ અને ખેલાડી છે આ બેટ્સમેન છે તો પ્લેનમાં આવ્યો એક અમેરિકન જોડે સવા કલાક વાત કરી મેં કું ધન્ય છું શું કરવાનું પ્લેનમાં વાત થોડી કાઢી કે સભા કરો સભા સાની કરવાની છે કારણ કે સભા પ્લેનમાં ક્યાં સભા થાય પણ એક જણને વાત તો થાય કે નહીં વાત એને બેડી દીધી ત્યાં આગળ થોડુંક તેને પૂછ્યું એમ જાણ્યું કે શું માં માને છે શું માને છે થોડુંક થયું શરૂઆત થઈ એમ કરતા કરતા બધું આવડે એવી જાગૃતિ બધાએ લાવવાની છે વન એન્ડ ઓલ આટલા જ કાર્યકર વોટ કાર્યકર કર એવરી બડી છે કાર્યકર આફ્રિકામાં મગનભાઈ હતા ચુની બે જોયા છે મગનભાઈને કોઈ પોસ્ટ નહોતી યાદ રાખો સર્વોષ નો પોસ્ટ કોઈ મંડર સંચાલક નીના નથી પણ મંડર સંચાલકો આપણે બધા છીએ ને તમે બધા અહીં જે બેઠા છો ને એ બધાને અમે બધા હું એમાં આવી ગયો આપણો બધાનો સરવારો કરે ને એ બધાને બાજુ મૂકી દે એવું મગનભી કામ કરતા હતા અરે કથા વાર્તા કરે આ તમારા ટાઈમ સિડ્યુલ ને કોણ પૂછે છે તમારા ટાઈમ શેડ્યુલ કલાક મગનભાઈ એકલા સિંગલ મેન આઠ કલાક કથા વાર્તા કરતા પૂછો આ બધા આઠ કલાક કથા વાર્તા સરંગ રાત્રે નવ વાગે શરૂ કરે ને સવારે પાંચ વાગે ઉભા થાય અને કોઈ દાડો એને કંટાળો નહીં અને સાંભળનારો કદાચ થાકે થાકે એને મજા તો આવતી પણ ત્યાં થાકી જાય ને બીજા માણસ છે એટલે એટલો ઉત્સાહ એટલો સ્પીડ હતો કારણ કે વાત સમજી હતી કે ભગવાન સિવાય જીવનમાં કઈ કરવાનું નથી ક્લિયર કટ પિક્ચરના મગજમાં હતું ગમે તેને વાત કરે પંજાબી એના સ્ટોરમાં અમે ગયા હતા તો એણે વાત કરી કે ધન્ય છે મગનભાઈને કહે શું મગનભાઈ માણસ હતા કે સામે એનો થયો ન હતો કે મારે મારી દુકાનમાં દારૂ વેચવાનું બંધ કરી દેવું પડ્યું કોઈ આવે જ નહીં હા છે પ્રતાપ તમારું શિકાગો બદલાવું જોઈએ તો સાચું છે યાદ રાખો બધા મંડી પડો કેમ ના થાય બધા પાસે ભગવાન છે સોલ ઇઝ પોટેન્શિયલી સ્વામી વિવેકાનંદ તો બધા અહીં અમેરિકામાં શિકાગોમાં ડંકો મારો ડંકા બધાય વિવેકાનંદ એક થઈ ગયા તો સહજારણ સ્વાઈ વિવેકાનંદ નથી પ્રમુખ સ્વાઈ મારા વિવેકાનંદ નથી તો આપણે એના દીકરા જ છીએ બધા વિવેકાનંદ થી મંડી પડો જ્યાં હોય ત્યાં આગળ તો એ જીવન બનાવવાનું છે આપણે તો જ્યાં હોય ત્યાં વાત કરો ઘરમાં વાત કરો છોકરાઓને વાત કરો નોકરીમાં વાત કરો મોટેલમાં વાત કરો હોટેલમાં વાત કરો એના લેવલમાં જઈને વાત કરો આપણે કઈ વાત કરવાની નથી તમે સમજો છો અને વાત કરતા પહેલા શું કરવું બધું જુઓ તો એમાં એમાં થશે વાત સમજાવવાની છે કે આ વાત સાચી છે આ રોકડી વાત છે આ કોઈ કલ્પના નથી શ્રીજી મહારાજે વાત કરી છે કે મારા અનુભવ કરીને આ સિદ્ધ કરીશ તો એના આપણે છીએ એને માટે આપણે શિબિર છે એ આપણું લક્ષ્ય તો તમને મહિમા સમજાશે નહીં તો નહીં સમજાય તમે પ્રમુખ સ્વામી મહારાજના સ્વામિનારાયણ ભગવાનના કેટલા ચાર ભાગ છે પાંચ ભાગ વાંચશો ગુણા પણ બે ભાગમાં કર્યું છે એ ભગતજી મહારાજ વાંચશો શાસ્ત્રી મહારાજના બે ભાગ વાંચશો યોગીજી ભાગ વાંચશો અને પ્રમુખ સ્વામી મહારાજનું પેલું બ્રહ્મ ઉપનિષદ અને પછી એના સાત ભાગ વાંચશો તો પ્રમુખ સ્વામી મહારાજ નહીં સમજાય અનલેસ યુ ડુ સમથિંગ યુ હિયર યુ ફોરગેટ યુ રીડ યુ ફોર્ગેટ યુ સી યુ રિમેમ્બર બટ યુ ડુ યુ નો તો કરવા માંડવાનું કઈ શું કરવાનું છે તો એનું કાર્ય કરવાનું છે સ્વામીનો મહિમા વધવો જોઈએ વધવો જોઈએ અને આપણા સમજાયતી અને મહિમા એટલે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તો બરાબર છે યોગીજી મહારાજ નો મહિમા પણ બરાબર છે સંતો નો મહિમા પણ બરાબર છે મગનભાઈ હરિભક્તોને દંડવાદ કરતા બોલો તેનું બી બરાબર છે હરિભક્તોને દંડવાદ કરે ટ્રેન આવે ને પ્લેટફોર્મ પર અને મગનભાઈ રિસીવ કરવા જાય બધા મગનભી ને ગુરુ માનતા પણ મગનભાઈ પોતાને શિષ્ય માનતા હતા અને હરિભક્તોને આમ ટ્રેનમાં જુએ ને અને દંડવત કરવા માંડે પછી બધા હરિભક્તો દોડે મગનભાઈ રૂપા કરે કે તમારે દંવત ના કરવા કે ના કેમ કરું કે તમારા જેવા ભક્તો મારે ક્યાં ક્યાંથી પાછા વિદાય આપવા જાય ગુરુ જેવા છે વિદાય આપવા જાય એની ઘર ઘેર જેવું જાય પછી વિદાય આપવા જાય અને પેલા વિનોદ વાત કરતા હતા આપણે લંડન વાળા કે અમે તો નાના નાના છોકરા હતા અને અમને વિદાય આપવા આવે અને પછી ક્યાંક ભૂલચૂક માફ કરજો અને મગન બી રડી પડે કે તમે જતા રહેશો આટલો મહિમા ભક્તનો મહિમા તો એ ભગવાનને જાણ્યા કહેવાય તો એ છે આ એ છે આ સભા આ સભા શું છે વેર આર વી સિટિંગ એન્ડ વોટ આર વી ડુઈંગ આ વાત લખી છે સ્વામિનારાયણ ભગવાને છેલ્લાનું બજવીસ વાંચો છેલ્લાનું એકવીસ વાંચો તે ગોલોક વૈકુંઠ શ્વે અને બદ્રિક આશ્રમ કરતા પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને એમાં લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે આ સહજાનંદ સ્વામી સમ કહીને વાત કરે છે તો આ સભા એ છે તો ગોલોક જવા દો વૈકુંઠ જવા દો એટલું તો સમજો કે આ બધા આ વોશિંગ્ટન ડીસી ની અંદર જે બધા મિનિસ્ટરો ભેગા થયા છે એની સભા છે એટલું તો માનો એથી આગળ માનવું જોઈએ દુનિયાના બધા પ્રેસિડેન્ટો અને બધા પ્રાઇમ મિનિસ્ટર બધા દેશોના આ હોલમાં ભેગા થાય અને એમાં આપણે શિબિરમાં બેઠા કેવું લાગે કહો બધા મિનિસ્ટરો ભેગા થયા છે બુશ આવ્યા છે ફલાણા અટલ બિહારી વાજપેયી આવ્યા છે અરે બધા અટલ બિહારી વાજપેયી છે આ અને બધા બુશ જ બેઠા છે અને બધા જ ભગવાનના છે પણ આપણને દોષ દેખાય એ શશિ ગાંધીજી આવ્યા છે આવા છે પણ મહિમા જુઓ ને આ રસોડું અંબારવા ઠેઠ ત્યાં આયા એલે માયા કોને પડી છે જતા વાર રસોડાની અહીં અમેરિકામાં કોણ ટાઈમ કાઢે કોઈ ટાઈમ જ નથી અને ત્યાં આગળ આ લોકો કેવું કરે છે તો પોઝિટિવ વિચાર કરો આ બધું કરો તો આ દેશ સિદ્ધ થાય ખાલી ચાલો કરવાથી નહીં થાય જરાક નેગેટિવ વાત કરશો ને ખાસ તમારો સ્પીડ ઓગરી જશે નેગેટિવ સાંભળશો તો સ્પીડ ઓગરી જશે નેગેટિવ સાંભળવાનું નહીં બોલવાનું નહીં અને લખવાનું નહીં ચર્ચા કરવાની નહીં પણ વિચારશો તો સ્પીડ ઓગરી જશે કે બ્રિજેશ નકામ જ ખલાસ અંદર ફીશું આ છે અક્ષરધામ કાંઈ કરવાનું નથી યજ્ઞ નહીં કરો ચાલશે યાત્રા નહીં કરો ચાલશે લાખો ના દાન નહીં કરો ચાલશે મોટા મોટા હાર નહીં પહેરાવો ચાલશે કાંઈ કરવાની જરૂરત નથી એકાદશી દળ ફરાર કરજો ત્રણ વખત કોઈ વાંધો નથી પણ આ બેસ પકડો કે આ શિવજી મહારાજ ભગવાન છે સ્વામી અવતાર છે અને આ પ્રમુખ સ્વામી મહારાજા એનું પ્રગટ સ્વરૂપ છે અને પ્રગટ સ્વરૂપ છે તો આ બધા એના શિષ્યો છે કોઈક નાનો છે કોઈક મોટો છે કોઈ ગરીબ છે કોઈક તવંદર છે કોઈક ઓછી આવડતવાળો છે કોઈક નવો છે એન દારૂનું વ્યસન છે ભલે રહ્યો દારૂ ભલે રહ્યો દારૂ દારૂ નીકળી જશે માઉસ નીકળી જશે આ પાવર આવશે ને અંદરથી કરંટ આવ્યો ને સૂર્ય ઉગ્યો ને અંધારું ક્યાં ભાગી છે ખબર નહીં પડે અંધારું અંધારું ભગાડવાનો વિચાર ના કરો સૂર્ય નો લાઇટ નાખવાનો વિચાર કરો તો એ ભગવાન ના મહિમાનો વિચાર કરો જો આ લાઈન પકડશો ને આ શિબિર જુદી થઈ જશે શિબિર માંથી બહાર નીકળશો ને અંદરથી આમ પેલી તમારે વોશિંગ બોલો હોય છે ને ગાડીઓ ઓટોમેટિક ધોવાઈ જાય છે અને આમ સાફ થઈને નીકળી જાય થઈને અને ભાવ જુદું આવી જાય એવા થઈને આપણે બહાર નીકળશું આ બે પકડજો અને માટે આપણે આજ છે ભગવાન માટે આપણો જન્મ છે આ સ્વામી મળ્યા છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું આ સ્વરૂપ છે એ આપણી સાથે છે અત્યાર ત્યાં છે એવું નથી અત્યારે અહીં છે અત્યારે શિકાગોમાં બેઠા છે અને ચોવીસ કલાક છે અને શિબિર પૂરતા નથી થ્રુઆઉટ લાઈફ વેર એવર યુ ગો એન્ડ વેર વોટ એવર યુ આર ડુઈંગ જ્યાં આવે ત્યાં બધાની સાથે છે તો એવા પુરુષ આપણને મળ્યા છે એને સંભાળીને આ ધ્યેય બધા આપણે દ્રઢ કરીએ અને માર્ગે બધાને ચાલવાનું વિશેષ વિશેષ બર મળે પ્રાર્થના